નમસ્કાર મિત્રો આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપનું સ્વાગત છે આજે આપણે હાર્ડ સોલ્ડરિંગ અને બ્રેઝિંગ વિશે અભ્યાસ કરીશું આગળ આપણે સોફ્ટ સોલ્ડરિંગ વિશે શીખી ગયા તો સોફ્ટ સોલ્ડરિંગ એટલે શું જે સોલ્ડરનું મટીરિયલનું ટેમ્પરેચર ચારસો પચાસ સેલ્સિયસ કરતાં ઓછું હોય તો તેને સોફ્ટ સોલ્ડરિંગ કહેવામાં આવે છે સોફ્ટ સોલ્ડરિંગ માટે લેડ અને ટીનનું મિશ્રણ વાપરવામાં આવે છે હવે આપણે હાર્ડ સોલ્ડરિંગ અને બ્રેઝિંગ વિશે અભ્યાસ કરીશું તો હાર્ડ સોલ્ડરિંગ એટલે શું હાર્ડ સોલ્ડરિંગ એટલે કે જે શોલ્ડર મટીરિયલનું ટેમ્પરેચર ચારસો પચાસ સેલ્શિયસ કરતાં વધુ હોય તો તેને હાર્ડ સોલ્ડર કહેવામાં આવે છે જેમાં ફોસ્ફરસ કેડમિયમ લેડ કોપર વગેરેની મિશ્ર ધાતુઓમાંથી બનાવવામાં આવે છે હવે બ્રેઝિંગ તો બ્રેઝિંગ એટલે શું બ્રેઝિંગ એ મેટલના ભાગોને પરમેનન્ટ જોડવાની રીત છે બ્રેઝિંગ એ બ્લો લેમ્પ અથવા તો ગેસ ટોર્ચની મદદથી કરવામાં આવે છે હવે આપણે હાર્ટ સોલ્ડરિંગ અને બ્રેઝિંગ વિશે વધુ સ્ક્રીન ઉપર જોઈશું હાર્ટ સોલ્ડરિંગ હાર્ડ શોલ્ડરિંગ એ સીટને પરમેનન્ટ જોડવા માટેની એક રીત છે જે શોલ્ડરનું ગલન બિંદુ ચારસો પચાસ એશલ કે તેનાથી વધારે હોય તેવા શોલ્ડરને હાર્ડ શોલ્ડર કહેવામાં આવે છે આ શોલ્ડર હેવી સીટને જોડવા માટે વપરાય છે તે કોપર ઝિંક ટીન સિલ્વર કેડમિયમ ફોસ્ફરસ વગેરે ધાતુઓના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે હવે છે બ્રેઝિંગ તો બ્રેઝિંગ એ ઉચ્ચ મેલ્ટિંગ પોઈન્ટવાળી ધાતુ કે જે મિશ્ર ધાતુને ઓગાળીને મેટલના ભાગોને જોઈન્ટ કરવાની પદ્ધતિ છે વ્યવહારમાં મેટલ શીટ કે પાતળી ટ્યુબને બ્લો લેમ્પ કે ગેસ વેલ્ડિંગની ફ્લેમ વડે ફિલર રોડનો ઉપયોગ કરી જોડવાની પદ્ધતિને બ્રેઝિંગ કહેવામાં આવે છે ફિલર મેટલ તરીકે કોપર કે પિત્તળ રોડનો સમાવેશ કરવામાં આવે છે ફિલર રોડનું ગલનબિંદુ જોડવામાં આવતી ધાતુ કરતાં ઓછું હોય છે ફિલર રોડનું ગલનબિંદુ હંમેશા જે જોડવામાં આવે તે ધાતુ કરતાં ઓછું રાખવામાં આવે છે કારણ કે જો ફિલર રોડનું ગલનબિંદુ વધારે રાખવામાં આવે તો જે આપણે આપણે જેને શોલ્ડર કરવાનું હોય તે ધાતુ જલ્દીથી પીગળી જાય છે તેથી હંમેશા ફિલર રોડનું ગલન બિંદુ હંમેશા ઓછું રાખવામાં આવે છે હવે આપણે સ્ક્રીન પર વધુ માહિતી જોઈએ બ્રેઝિંગ મિત્રો અહીં તમે પિક્ચરમાં જોઈ શકો છો કે કોપર ટ્યુબને ફિલર રોડ અને ગેસ ટોર્ચની મદદથી બ્રેઝિંગ કરવામાં આવે છે અને બે કોપર ટ્યૂબને એકબીજા સાથે જોડવામાં આવે છે તેને બ્રેઝિંગ કહેવામાં આવે છે અહીં તમે બ્રેઝિંગ ટોર્ચ જોઈ શકો છો બ્રેઝિંગ ટોર્ચમાં ગેસ અને એર કંટ્રોલ માટેનો એક નોબ હોય છે જેની મદદથી તમે ગેસ અને એરનો કંટ્રોલ કરી શકો છો તેમજ આ ભાગ બ્રેઝિંગ ટોર્ચનો આ ભાગ સૌથી ગરમ ભાગ હોય છે હવે આપણે એક વિડિયો નિહાળીએ હવે તમે ગેસ ટોર્ચ અને શોલ્ડરિંગ વાયર અથવા તો ફિલર રોડની મદદથી બ્રેઝિંગ કેવી રીતે કરવું તે જોઈ શકો છો સૌપ્રથમ પ્રથમ ગેસ ટોર્ચને જ્યાં બ્રેઝિંગ કરવાનું હોય ત્યાં લઈ જવામાં આવે છે અને તે જેને તમારે બ્રેઝિંગ કરવું હોય તેને ગરમ કરવામાં આવે છે અહીંયા તમને જેને બ્રેઝિંગ કરવાનું છે તેને ગરમ કરવામાં આવે છે જેથી કરીને ત્યાં તમારું ફિલર રોડ સહેલાઈથી પ્રસરી શકે અને મિકેનિકલી તમારું બ્રેઝિંગ મજબૂત થાય હવે ફિલર રોડને ગેસ ટોર્ચની મદદથી પીગાળીને બ્રેઝિંગ કરવામાં આવે છે પિલર ની મદદથી બ્રેઝિંગ થઈ ગયા બાદ તેના ઉપર ફ્લક્સ લગાવવામાં આવે છે હવે તેના ઉપર ફ્લક્સ લગાવવામાં આવે છે ફ્લક્સ એ ડીઓક્સાઇડિંગ મટીરિયલ છે કે જે ધાતુઓનું ખવાણ અટકાવે છે અને સોલ્ડરિંગ પ્રોસેસને અથવા તો બ્રેઝિંગ પ્રોસેસને ઝડપી બનાવે છે અને ફરીથી ગેસ ટોર્ચની મદદથી જે જોઈન્ટ કરવાની હોય તે મટીરિયલને અને ફિલર રોડને ગરમ કરીને પીગાળવામાં આવે છે તો શીટ વાયર વગેરેને સોલ્ડરિંગ કે બ્રેઝિંગની રીતે પહેલા જે ભાગને જોડવાનો છે તેની સપાટી પરની અશુદ્ધિ દૂર કરવા માટે જે નોન મેટાલિક પદાર્થ વપરાય છે તેને ફ્લક્સ કહેવામાં આવે છે ફ્લક્સ પાવડર લિક્વિડ કે પેસ્ટ સ્વરૂપમાં હોય છે તો હવે ફ્લક્સના કાર્યો તે સપાટી પરની અશુદ્ધિ દૂર કરી શોલ્ડરિંગને મજબૂત બનાવે છે એટલે કે ફ્લક્સ લગાવવાથી તમારે જ્યારે શોલ્ડરિંગ કરવું હોય તો પહેલાં ફ્લક્સ લગાવવાથી તે સપાટીની અશુદ્ધિ દૂર કરે છે તે શોલ્ડરિંગ વખતે ધાતુનો ઓક્સાઇડ બનતો અટકાવે છે તે જોઈન્ટના વિસ્તારમાં પ્રવાહી શોલ્ડરને એક સરખું પ્રસરવા માટે મદદ કરે છે તે સોલ્ડરની સપાટીનું ખવાણ અટકાવે છે આજે આપણે હાર્ડ સોલ્ડરિંગ અને બ્રેઝિંગ વિશે જોયું હાર્ડ સોલ્ડરિંગ એટલે કે જે મટીરિયલનું ટેમ્પરેચર ચારસો પચાસ સેલ્સિયસ કરતાં વધુ હોય તો તેને હાર્ડ સોલ્ડરિંગ કહેવામાં આવે છે સીટને પરમાનન્ટ જોડવા માટે હાર્ડ સીટનો હાર્ડ સોલ્ડરિંગનો ઉપયોગ કરવામાં આવે છે બીજું આપણે જોયું બ્રેઝિંગ તો બ્રેઝિંગ એ ઉચ્ચ મેલ્ટિંગ પોઈન્ટવાળી સોલ્ડરિંગ મટીરિયલ છે જ્યારે બે ઉચ્ચ મેલ્ટિંગ પોઈન્ટવાળા મટીરિયલને મેટલ મટીરિયલને જોડવામાં આવે છે ત્યારે બ્રેઝિંગનો ઉપયોગ કરવામાં આવે છે ગેસ ટોર્ચ અને ફિલર રોડની મદદથી બ્રેઝિંગ કરવામાં આવે છે આજનો આ ટોપિક અહીંયા પૂરો થાય છે આભાર